તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દાબેલીની સ્પેશિયલ ચટણી લસણની. ફ્રેન્ડ્સ, એ ચટણી તમે દાબેલી, વડાપાઉં, કોઈ પણ રેસીપીની સાથે, કોઈ પણ વાનગીની સાથે ખાઈ શકશો. તો ચલો ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ અવર રેસીપી. તો ફ્રેન્ડ્સ, હવે આપણે દાબેલીની જે લસણની ચટણી આવે છે જે, એ બનાવી લઈએ. લસણની લીધી છે, મીડિયમ સાઈઝની છે. એની અંદર હું 1 ચમચી લાલ મરચું પાવડર નાખું છું, થોડુંક મીઠું એડ કરું છું ટેસ્ટ પ્રમાણે. અને અહીંયા મેં શેકેલી સીંગ લીધી છે, એના મેં કોતરા કાઢી લીધા છે. તો એમાંથી હું, તમે જોઈ શકો છો, 2 ચમચી જેટલા એડ કરું છું. અને ફ્રેન્ડ્સ, એની અંદર 2 ચમચી જેટલું પાણી એડ કરું છું. અને હવે આપણે આની એક ચટણી બનાવી લઈશું. આ ચટણી ફ્રેન્ડ્સ દાબેલીમાં બહુ જ મસ્ત લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, હજુ હું આમાં થોડું પાણી એડ કરી રહી છું. આ ચટણી દાબેલીની સ્પેશિયલ ચટણી છે લસણવાળી. આનાથી દાબેલી બહુ જ મસ્ત લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, હવે આપણી આ લસણની ચટણી દાબેલી માટેની જે સ્પેશિયલ, એકદમ રેડી છે. જો ફ્રેન્ડ્સ, તમે ઈચ્છો તો આમાં લાલ મરચું પાવડર વધારે એડ કરી શકો છો. જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે લાલ મરચું પાવડર ઓછો નાખો, મોટા માટે બનાવતા હોય તો તમે લાલ મરચું પાવડર વધારે પણ એડ કરી શકો છો. આમાં હું થોડુંક લાલ મરચું પાવડર હજુ પણ એડ કરું છું, કારણ કે આ થોડી મોડી લાગે છે. અને હવે હું એને 1 ચમચીની મદદથી હલાવી લઉં છું. અને એને હું એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઉં છું. તો હવે આ ચટણી આપણી એકદમ રેડી છે. તો ફ્રેન્ડ્સ, જો તમને આ ચટણીની રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક અને શેર કરજો. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી દબાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.